કેમ છો બાળ મિત્રો? મજામાં ને? તમે બધા મજામાં હશો. વાલી મિત્રો, આપને પણ મારા નમસ્કાર. બાળ મિત્રો, શરૂ કરીએ તો પ્રાણીઓના વાતોથી. તમે પ્રાણીઓ તો જોયા છે ને, જેમ કે સિંહ, બકરી, ગાય, ચિત્તો, દીપડો, હરણ, શિયાળ. આ પ્રાણીઓમાં પણ બે ભાગ પડે છે. કયા કયા તે મને તમે જણાવશો? હા, જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી. જંગલી પ્રાણી કે જે જંગલમાં રહે, જેમ કે સિંહ, વાઘ, દીપડો, હાથી, આ બધા પ્રાણીઓ કહેવાય જંગલી પ્રાણીઓ, કે જે જંગલમાં જોવા મળે. અને પાલતુ પ્રાણીઓ કે જે આપણે પાળી શકીએ, જેમ કે ગાય, બળદ, ઊંટ, કે જે તમે પાળી શકો છો. ગાય આપણને શું આપે? દૂધ આપે. ઘેટું આપણને શું આપે? ઊન આપે. તો આવા જ પ્રાણીઓનો સંવાદ લઈને હું આવું છું, તો તમે બધા શાંતિથી સાંભળજો. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે. સિંહ, હાથી, હરણ, વાંદરો, ઘેંડો, શિયાળ, રીંછ, વિવિધ પ્રાણીઓ રહે. જોયા? ત્યાં જંગલનો રાજા સિંહ કહે કે બધાએ પોતાના વિશે એક એક વાક્ય કહેવાનું છે. ચાલો ત્યારે શરૂ થઈ જાઓ. પહેલું કોણ બોલશે? પહેલું બોલશે હાથી. હાથી કહે, હું તો સૌથી મોટું પ્રાણી છું. મેં કીધું, હવે કોણ કહેશે? હરણ. હરણ કે, હું તો બહુ ઝડપથી દોડું છું. હા ભાઈ. ઘેંડો કે, હવે મારો વારો આવ્યો, મારે તો બે સિંગડા. રીંછ કે, હું પણ કંઈ કામ નથી, હું તો ઝાડ ઉપર ફટાફટ ચડું છું. શિયાળ બોલ્યું, અરે હું તો ખેતરમાં પણ જોવા મળું છું. ત્યાં જંગલના રાજા સિંહે કહ્યું, અરે મારા પાલતુ પ્રાણીઓ ક્યાં ગયા? આ રહ્યા, આ તો મારા પાલતુ પ્રાણીઓ છે. ચાલો હવે તેઓ તેમના વિશે કહેશે. બકરી બેન, તમે બોલો. બકરી કે, હું તો સરસ મજાનું દૂધ આપું છું. કૂતરો કે, હું તો રાતની ચોકી કરું છું. ગાય કે, હું તો મીઠું મીઠું દૂધ આપું છું. ઘેટું કે, મારું ઊન તો કેટલું સરસ છે. ઊંટ કે, હું તો ઊંટ લારી ચલાવું છું ભાઈ, ઊંટ લારી. સિંહ બોલ્યો, બાળ મિત્રો, તમે જોયું, દરેક પ્રાણીઓએ તેમના વિશે વાત કરી. તમારે પણ એમના વિશે એક એક વાક્ય બોલવાનું છે. તમે બોલશો ને? બાળ મિત્રો, તમે બધાએ પ્રાણીઓનો સંવાદ તો સાંભળ્યો ને? તમે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. તમને આજુબાજુમાં જે પણ પ્રાણીઓ મળે તેના વિશે એક વાક્ય કહેવાનું છે અને લખવાનું છે, અને એ પણ તમારા વાલીને, મિત્રમંડળને જણાવજો. જણાવશો ને? ચાલો ત્યારે હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિમાં હું તમને ચિત્ર બતાવીશ. ચિત્રનું નામ તમારે બધાએ મને કહેવાનું છે અને એનું હું લેખન કરીશ. તો તમારા બધાની નજર ટીવીની સ્ક્રીન પર. બાળ મિત્રો, જો કે આ શેનું ચિત્ર છે? અરે આ તો જંગલનો રાજા સિંહ છે. તો આપણે લખીશું સિંહ. સિંહ લાંબી લાંબી સૂંઢ છે, લાંબા લાંબા કાન છે. પહેલા ચિત્રનો જવાબ તો મેં આપી દીધો, હવે આ ચિત્રનો જવાબ તમારે બધાએ મને આપવાનો છે. અરે વાહ, બધાની આંગળી ઊંચી થઈ. આ તો આપણા હાથીભાઈ છે. તો લખીશું હાથી. આ કોણ આવ્યું ભાઈ?
આ તો નાનું નાનું છે, લાંબા લાંબા કાન છે. બોલો બોલો, આને શું કહીશું? અરે વાહ નિત્યા, નિત્યાએ તરત કહી દીધું હું કે બેન આ તો સસલું છે. સરસ, તો આપણે સસલું લખીશું. અરે આ તો કોણ બોલશે? હા સરસ, રમા બોલી કે આ તો કૂતરો છે, તો લખીશું. કૂતરો કાળો કાળો રંગ છે. હા આ તો રીંછભાઈ છે. રીંછ આ શેનું ચિત્ર છે? આ છે ચિત્ર ગાયનું. અને ગાય શું આપે? દૂધ. ગાય આ તો પક્ષી છે, આ તો ક્યાં પ્રાણી છે? પણ હું એ જ જાણવા માગતી હતી કે તમને આ ચિત્રમાં ખબર પડી કે આ શેનું ચિત્ર છે, એટલા માટે મેં અહીંયા મૂક્યું છે. હા આ ચિત્ર છે બતકનું. સરસ, તો આપણે તેને લખીએ બતક. આ શેનું ચિત્ર છે? આ ચિત્ર છે કાગડાનું. કાગડો બાળ મિત્રો, તમે બધાએ તો ખૂબ સરસ જવાબ આપ્યા હે ને? તો તમારે એક સરસ મજાની પ્રવૃત્તિ ઘરે કરવાની છે, જેમાં તમને જે પણ પ્રાણી અને પક્ષીના ચિત્રો મળે તેનો સંગ્રહ કરીને તેનું ચિટક કામ કરવાનું છે. તો કરશો ને? સરસ, હવે આપણે આગળની પ્રવૃત્તિ લઈએ, જેમાં આપણે ચિત્ર સાથે શબ્દનું જોડાણ કરવાનું છે. તો તમારા બધાની નજર ટીવીની સ્ક્રીન પર. હવે તમને ખ્યાલ તો આવી ગયો કે ચિત્રને જોઈને શબ્દ સાથે જોડાણ કરવાનું છે. તો પહેલું ચિત્ર શેનું છે? હા પહેલું ચિત્ર છે જલેબીનું. તો જલેબી ક્યાં લખી છે જોઈ લઈએ. આ તો ખટારો છે, આ ડુંગળી છે, આ સૈનિક છે, અને આ રહી જલેબી. તો જોડીશું જલેબી. બીજું ચિત્ર શેનું છે? હાથમાં બંદૂક છે, અને આ તો આપણા સિપાઈ છે, એટલે કે સૈનિક. સૈનિક દેશનું રક્ષણ કરે છે, તો સૈનિકને જોડીએ. આ નહીં આવે, આ નહીં આવે, આ રહ્યું, લખ્યું છે સૈનિક, સૈનિક, સૈનિક. ત્યારબાદ ચિત્ર છે ખટારાનું. ખટારો તો જોયો છે ને તમે બધાએ? હા ચલો, ખટારો ક્યાં લખ્યો છે આમાંથી કોણ કહેશે? અરે રવિના બોલી કે બેન ખટારો તો સૌથી પહેલાં લખેલો છે. તો ચલો રવિનાની સાથે સાથે આપણે બધાએ તેને જોડીએ. ખટારો. ત્યારબાદ ચિત્ર આવ્યું ઈયળનું. ઈયળ તમે જોઈ છે? હા તો આ ઈયળને આપણે જોડીએ. ઈયળ ક્યાં છે? તો બે શબ્દો રહ્યા, ડુંગળી અને ઈયળ. આ રહી ઈયળ, ઈયળ. છેલ્લે કયો શબ્દ વધ્યો? ડુંગળી. અને એનું ચિત્ર છે આ રહ્યું.
તો ડુંગળી. બીજું એવું જ ચિત્ર છે કે જેમાં ચિત્રો છે શબ્દ સાથે જોડાણ કરવાનું છે. આ શબ્દો કેવા શબ્દો થયા? આ શબ્દો થયા જોડાક્ષરવાળા શબ્દો. તો પહેલું ચિત્ર છે ફુગ્ગાનું. તો ફુગ્ગો જ્યાં લખેલો હોય ત્યાં આપણે અટકી જઈશું. સ્કૂટર, ઝીબ્રા, સૂર્ય, ડબ્બો, ફુગ્ગો, આ રહ્યો ફુગ્ગો. ફુગ્ગો નીચે છે તેલનો ડબ્બો, પણ કહીશું ડબ્બો. તો ક્યાં છે ડબ્બો? આવી રહ્યો ડબ્બો. જોડીએ ડબ્બો. ત્યારબાદ છે ઝીબ્રા. જો કાળા ધોળા પટ્ટા ક્યાં સરસ લાગે છે, હે ને? ક્યાં રહ્યું ઝીબ્રા? આવી રહ્યું ઝીબ્રા. ત્યારબાદનું ચિત્ર છે સ્કૂટરનું ચિત્ર. આવી રહ્યું સ્કૂટર. તો છેલ્લે શું રહ્યું? સૂરજ. સૂરજને બીજું શું કહેવાય? સૂર્ય. અને સૂર્ય તો આ રહ્યો. બાળ મિત્રો, તમે જોયું કે આમાં સ અડધો છે, બ ની અંદર ર અડધો છે, યની અંદર ર અડધો છે, બ અડધો છે અને ગ અડધો છે. આ થયા જોડાક્ષરવાળા શબ્દો. ચિત્રો સાથે આ શબ્દોનું આપણે જોડાણ કરેલું છે. બાળ મિત્રો, તમને બધાને પ્રવૃત્તિ કરવાની મજા આવી? સરસ. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ લઈએ, જેમાં આપણે ફકરો વાંચવાનો છે અને ફકરામાંથી આપણે શબ્દ લખવાના છે. તો તમે બધા લખવા તૈયાર છો ને? આ એક ફકરો આપેલો છે, તો ચાલો મારી સાથે વાંચો. જંગલમાં સિંહ રહે, બીજા પણ પ્રાણીઓ રહે, જેવા કે હરણ, હાથી, દીપડો, વાઘ, ઝીબ્રા, જીરાફ. બધા જ પ્રાણીઓ સંપીને રહે. ચાલો ત્યારે આપણે જંગલ લખીએ. જંગલ. જંગલમાં સિંહ રહે, તો સિંહ લખીશું. સિંહ. બીજા પણ પ્રાણીઓ રહે, તો પ્રાણી લખીશું. જેવા કે હરણ. હરણ. તમે કયા કયા શબ્દો લખ્યા? જંગલ, સિંહ, પ્રાણીમાં લીટી કરેલી છે અને હરણ. આગળ જઈએ. હાથી. હાથી. દીપડો. દીપડો. હાથી, દીપડો. વાઘ. વાઘ. ઝીબ્રા. જીરાફ.
બધા જ પ્રાણીઓ સંપીને રહે. સંપીને બાળમિત્રો, તમે જોયું કે એક ફકરો લીધો અને તેમાંથી મેં અમુક જ શબ્દો લીધા. આવી રીતે તમને તમારો મનગમતો ફકરો તમને જ્યાંથી પણ મળે તમે લઈ શકો છો અને તેમાંથી તમને ગમતા શબ્દો તમારી નોટમાં લખી શકો છો. તમે તેમાં એ પણ કહી શકો છો કે ફકરો લઈને તમે તમારા મિત્રને આપી શકો છો અને કહેજો કે લખ, તને આમાંથી તને જે શબ્દો ગમતા હોય તે તું લખવાનો પ્રયત્ન કર. હવે આપણે આગળની પ્રવૃત્તિ લઈએ જેમાં આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો તમે બધા તૈયાર છો ને? ચિત્ર વર્ણન. બાળકો, અહીં એ ચિત્ર આપેલું છે. તમે કહેશો કે આ શેનું ચિત્ર છે? જેમાં બાળકો રમી રહ્યા છે. હા, આ ચિત્ર છે બગીચાનું ચિત્ર. જો બગીચામાં કેટલા સરસ મજાના ઝાડ છે, હે ને? તો આપણે ચિત્રનું વર્ણન કરીએ. એક બાળક ઊભો છે. પણ બાળક જમીન ઉપર ઊભો છે? ના ભાઈ, આ તો એના નીચે કંઈક છે. બોલો જોઈએ તો આ કયું સાધન છે? આ સાધન છે સ્કેટબોર્ડ. કયું સાધન કહીશું? સ્કેટબોર્ડ. તો આ બાળક સ્કેટબોર્ડ ઉપર રમી રહ્યો છે. હવે આ ચિત્રમાં તમે જોશો કે એક બાળકી લપસણી ખાઈ રહી છે. લપસણીમાં લપસી રહી છે. પણ જોજો, હં, એ ઊભી છે, ક્યાંય પડી ના જાય. હં, બાજુમાં એક ઘોડાનું સાધન છે. બોલો જોઈએ તો આમાં તમે શું કરો છો? હા, તમે બેસીને ઉપર નીચે થાવ છો ને? સરસ સરસ. અને આ શેનું ચિત્ર છે? આ ચિત્ર છે ચીચવાનું ચિત્ર, કે જેમાં બે બાળકો એક આ બાજુ અને એક આ બાજુ બેસીને ઉપર નીચે થઈ શકે છે ને. અરે આ ભાઈ તો જો હિંચકા ઉપર કેવો ઊભો છે, પડી ના જાય. હું તમને પણ હિંચકો ખાવો ગમે છે ને? જો આ છોકરી તો ઘોડા ઉપર બેસીને કેવી મસ્તી કરે છે, હે ને? તમારે મને કહેવાનું છે કે આ છોકરો શું કરી રહ્યો છે તે તમારે મને કહેવાનું છે. સરસ. આ છોકરો ગોળ ગોળ ફરે છે શેના ઉપર? ચકેડામાં. બીજું ચિત્ર લઈએ. અરે વાહ, આ તો શેનું ચિત્ર આવ્યું? આ છોકરાઓ શું કરે છે, રમત રમે છે? ના ભાઈ ના, આ તો છોકરાઓ સફાઈ કરી રહ્યા છે. અરે આ તો આપણું સ્વચ્છતા અભિયાન ચાલુ છે, જેમાં તમે જોશો કે ચારેય બાળકો કંઈક ને કંઈક કામ કરે છે. જો આ છોકરી પોતું કરે છે, તમે બધા પોતું કરો છો? મમ્મીની મદદ કરાવો છો તમે? સરસ સરસ. અરે વાહ ભાઈ વાહ, ઘણા બધા બાળકોની આંગળી ઊંચી થઈ. જો આ બાળકીના હાથમાં ઝાડુ છે. અરે આ છોકરો તો કામ કરતા કરતા ડોલની ઉપર પડી ગયો. જુઓ તો, તમારી સાથે પણ આવું થાય છે ને? તો તમને એમ થતું હશે કે બેન આ શું છે, ગાડી જેવું? મને તો કંઈક નાની નાની ગાડી લાગે છે.
અરે ના ભઈના, આ તો સફાઈ કરવાનું એક સાધન છે. આ મશીનથી તમે સફાઈ કરી શકો છો. તો તમે બધા પણ આ બાળકોની માફક સફાઈ કરશો ને? ચાલો ત્યારે આગળનું ચિત્ર લઈએ. અરે વાહ ભાઈ વાહ, તો કપડાની સેલ લાગી છે. સેલ તો જો અહીં એક બેન ઊભા છે. બેનની પાછળ શેનું ચિત્ર છે? હા, ઘડિયાળનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ઘડિયાળનું ચિત્ર. એટલે કે આ ટાવર છે ને, ટાવર ઉપર ઘડિયાળ દોરેલી છે. બેન શેનું વેચાણ કરે છે? હા, તો જુદા જુદા રંગની ટોપીઓ લાગે છે. લાલ, પીળી, છીકણી. તમને ગમે છે આવી ટોપીઓ પહેરવી? હા, મને પણ ગમે છે. હો, બાજુમાં કપડાઓ લટકેલા છે જેમાં જુદા જુદા રંગના શર્ટ અને મીડી લટકેલી છે. અને જો તેનું બોર્ડ મારેલું છે હું સેલનું. ચાલો ચાલો, આપણે પૂરું થાય પહેલાં જ આપણે એને ખરીદી લઈએ. હવે આપણે આગળનું ચિત્ર લઈએ. અરે આ શેનું ચિત્ર આવ્યું? મને ગમતી, તમને ગમતી, સૌને ગમતી આપણી શાળા. આ તો શાળાનું ચિત્ર છે. જો પાછળ અહીંયા શાળા છે ને, શાળામાં આ શાળાની અંદર કેટલી બારીઓ છે ઘણી કાઢો તો. ચલો હું પણ ગણું તમારી સાથે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો અહીં 15 બારીઓ છે. તો તમે લખી શકો ને કે ચિત્રમાં શાળાની અંદર બારીઓ જોવા મળે છે. બાળકો જુઓ તો ખરા, શું કરી રહ્યા છે? તો જોઈએ તો અહીં એક બાળક છે, છોકરો. એ ચોપડી વાંચી રહ્યો છે. તમને ચોપડી વાંચવી તો ગમે છે ને? જો આ છોકરી તો કેવા દાંત કાઢતી આવે છે, હે ને? સરસ મજાની રમે છે. હો ભાઈ, આ છોકરી તો ગીત ગાતી હોય એમ લાગે છે. તમને પણ ગીત ગાવું ગમે છે ને? જો આ બાળક પણ તમને કંઈક બતાવી રહ્યો છે કે આ એની શાળા છે. અરે આટલું બધું વજન, આ છોકરાએ તો કેટલું બધું વજન ઉપાડ્યું છે. બોલો જોઈએ તો કેટલી ચોપડી છે, ગણો મારી સાથે. 1, 2, 3 અને 4. અને જો આ ચારે ચાર છોકરાઓ હસતા કૂદતા રમતા શાળાની અંદર જાય છે. હવે તમારે મને કહેવાનું છે કે તમે ચિત્રમાં શું શું જોયું. હા, પહેલાં તો તમે છોકરાઓ જોયા. છોકરીઓ પણ જોઈ. બીજું તમને ચિત્રમાં શું જોવા મળ્યું? લપસણી. હિંચકો. બીજું તમને શું જોવા મળ્યું? ચીચવો. ચીચવો ઝાડ પણ જોવા મળ્યા ને? ચાલો હવે તેના વાક્યો લખીએ. તો મને કહો જોઈએ તો એ શેનું ચિત્ર હતું?
तो बगीचानू तो लखीशू आ बगीचानू चित्र छे। बगीचामां बाळको शुं करी रह्या हता? बाळको रमी रह्या छे। तो बगीचामां बाळको रमी रह्या छे। ત્રીજું વાક્ય લખીશું કે એક છોકરી લપસણી ઉપર ઊભી છે। બાળ મિત્રો, તમારે પણ આવા ચિત્રો લઈને એમાંથી શબ્દો અને વાક્યો લખવાના છે। તમને આવી અવનવી પ્રવૃત્તિઓ કરવાની મજા આવી ને? તો આવી અવનવી પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું। આવજો।